વિદ્યાર્થીઓ માટે ખુશખબર, નિહલથા 2023ની સ્પોન્સરશિપ જાહેર. ભારતના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે. યુએસએમાં રહેતા આઈઆઈએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેન ભૂતા એન્ડ એસોસિએટ્સ દ્વારા નિહલાંત 2023ની સ્પોન્સરશિપ જાહેર કરવામાં આવી. અમેરિકામાં વસવાટ કરી પરંતુ પોતાના ભારત દેશ માટે સમર્પણ સાથે દેશપ્રેમ તેમજ ભારતના વિદ્યાર્થીઓ માટે પ્રગતિપંથનો સંચાર કરતા આઈઆઈએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેન ભૂતા એન્ડ એસોસિએટ્સ દ્વારા વાર્ષિક ઇન્ટર આઈઆઈટી આઈઆઈએમ ક્વિઝ ચેમ્પિયનશિપ નિહલાત 2023ની સ્પોન્સરશિપ જાહેર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ અમદાવાદ આગામી 3 દિવસીય ક્વિઝ એક્સ્ટ્રાવેગન્ઝા નિયંત્રણ 2023 વાર્ષિક ઇન્ટર આઈઆઈટી આઈઆઈએમ ક્વિઝ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ રાષ્ટ્રના તેજસ્વી દિમાગને તેમના પ્રતિભા પ્રદર્શિત કરવા અને સર્વોચ્ચતા માટે સ્પર્ધા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ કાર્યક્રમ જાન્યુઆરી 27-29, 2023 દરમિયાન યોજાશે, જેમાં સંસ્થાના 350થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ અને તેજસ્વી વિદ્યાર્થીઓને એકસાથે લવાશે. એવી અપેક્ષા છે કે ઓસ ઇવેન્ટમાં 80,000થી વધારે લોકો હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન આઈઆઈએમ અમદાવાદના લિટરરી સિમ્પોઝિયમ ડેસ્ક LCD દ્વારા કરવામાં આવશે. આ વર્ષની ઇવેન્ટ હિતેન ભૂતા એન્ડ એસોસિએટ્સ દ્વારા પ્રાયોજિત છે. હિતેન ભૂતા એન્ડ એસોસિએટ્સ USAમાં તેની વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ સાથે કાર્યરત છે. ભારતના ઉભરાતા ઉદ્યોગ સાહસિકોને તેમની કંપનીઓને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરવા માટે મૂલ્યવાન સંસાધનો, વિશાળ નેટવર્ક, નાણાકીય સંસાધનો પ્રદાન કરવા માટે આ કંપની સમર્પિત છે. આ યોજાનાર કાર્યક્રમમાં હિતેન ભૂતા ખાસ અમદાવાદની મુલાકાત લેશે અને થોડા કલાક માટે વિદ્યાર્થી મિત્રો અને સ્ટાર્ટઅપ સાહસિકોને મળશે. હિતેનભાઈ દ્વારા તેમના વિદ્યાર્થીઓ પ્રત્યેના વિચારો પણ રજૂ કરવામાં આવ્યા હતા. અમારી જે હિતેન ભૂતા એન્ડ એસોસિએટ કંપની છે, અમે લોકો સીડ કેપિટલ વેન્ચર ફંડિંગ એ કરતા હોઈએ છીએ. હું ફ્લોરિડા USA ખાતે અમારી ઓફિસ છે અને રહું છું, અને આઈએમ અમદાવાદના સ્ટુડન્ટ હોવાનો, અલ્યુમિનસ હોવાનો મને આનંદ અને ગૌરવ છે. અને અમારી ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે આ વાર્ષિક સ્ટુડન્ટનું ફેસ્ટિવલ કરે છે. આ વખતે અમે લોકોએ એની જે આઈઆઈટી અને આઈઆઈએમના છોકરાઓની ક્વિઝ કોમ્પિટિશન જે છે, અમે એના ટાઇટલ સ્પોન્સર છીએ. પ્રોગ્રામમાં કે આપણા ભારત દેશના સૌથી બ્રિલિયન્ટ છોકરાઓ આઈઆઈટી આઈઆઈએમમાં ભણે છે, એ લોકો એક વાર્તાલાપ સંવાદ દ્વારા, ડિસ્કશન દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશન જેવું કરશે અને એમાંથી બધા વિનરો જાહેર થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરીએ તો કઈ રીતનું વિદ્યાર્થીઓનું સિલેક્શન હશે અને કેટલા વિદ્યાર્થીઓ હશે અને આગળ એમને શું સ્પોન્સરશિપમાં આપવામાં આવશે? આ છોકરા 43 ઇન્સ્ટિટ્યૂટના લગભગ 350-450 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે, અને એનું ફોર્મેટ એવું હશે કે બધી અલગ અલગ ટીમ્સ હશે, એ ટીમ કોમ્પિટ કરશે અને એનું જે ફાઇનલ એમને જે અવોર્ડ આપવામાં આવશે કે જે છે એ બધા ઇન્સ્ટિટ્યૂટ તરફથી નક્કી થશે. સાત ઇવેન્ટ છે અલગ અલગ સબ્જેક્ટ પર, સાયન્સ, ટેકનોલોજી, બિઝનેસ, લાઇફસ્ટાઇલ, પછી ઇન્ડિયા, સ્પોર્ટ્સ, વિવિધ વિષયોને લઈને કોમ્પિટિશન હશે. આપણે ઘણીવાર ભારત દેશની એક આપણી ઐતિહાસિક સંસ્કૃતિ એ રહે છે, કોઈ પણ ટૉપિક હોય એના મતાંતર રહેવાના, મતભેદ રહેવાના. આપણે કોણ વિનર છે એનો નક્કી કોઈ જાતના વાયલન્સથી નહીં, પણ વિચારોને, મુદ્દાઓને રજૂ કરી અને કોનો મુદ્દો વધારે શક્તિશાળી છે, સ્ટ્રોંગ છે, એના આધારે કરવામાં આવે છે. મુખ્ય વસ્તુ અમે એટલા માટે જ આ ઇવેન્ટ સ્પોન્સર કરી છે અને એટલા માટે જ હું અહીંયા અમદાવાદ આવ્યો છું કે જે પણ વિદ્યાર્થીઓ અમદાવાદના અને ગુજરાતના અને ભારતના જે લોકોની પાસે સ્ટાર્ટઅપ માટે સારા આઈડિયા હોય તો અમે એમને
અમારું એક સ્ટાર્ટઅપ એક્સેલરેટર ઇન્ક્યુબેટર પ્રોગ્રામ છે અને સીડ કેપિટલ પણ આપીએ છીએ, તો એ લોકો અમને અપ્રોચ કરી શકે અને અમે એમને મદદ કરશું. કેટલા લોકો ભાગ લેશે એ આશા રાખીએ? અત્યારના ટોટલ કેવા વાર્તાલાપ દ્વારા નક્કી થાય કે કોનો મુદ્દો સાચો છે. ઝઘડા ઝગડીથી ને ધરણાથી મોરચાથી ને વાર્તાલાપથી અને વિદ્યાર્થીઓ બી અને આપણી જનરલ કહેવાય ને કે સિવિલાઇઝ સોસાયટી બી એ વસ્તુ જોવે કે ઇવન ધ બ્રાઇટેસ્ટ પીપલ આર કોમ્પિટિંગ ઓન નોલેજ નોટ થ્રુ